સૌ પ્રથમ તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારે તમને બધાને એક બહુ જ અગત્યની વાત કરવી છે. મીરાબેન ભણ્યા નથી પણ ગણ્યા છે. આ કહેવતને એ સાર્થક કરી બતાવે છે. સો પ્લીઝ વેલકમ મીરાબેન. મક્કમ થઈને મુસીબતોના પોટલાની ગાંઠો ખોલો ને તો જ સારા દિવસ જોવાના નસીબ થાય છે. એક જિંદગી અને એક તું મારી વાલી. જીવશું, જીતશું, પ્રકૃતિ હાર નહીં માનીએ. મારો કાનુડો છે ને એ બધું જ જોઈ રહ્યો છે. અમારા લગ્ન બાદ એક પછી એક મુશ્કેલીઓ આવતી ગઈ, પણ હજી એક મોટી મુશ્કેલી આવવાની બાકી હતી. કીર્તિ નામ સમારું, મારા રૂપિયા પચાવવાની કોઈની તાકાત નહીં. હીરાના છેલ્લા દિવસો જઈ રહ્યા છે, એ માં બનવાની છે. આવા સમયે તો દુશ્મન પણ મદદ કરે. અને કાઈ ને સાંભળું તારું. અબાઈડ્યુ ચોખા ચૂલા અને છોકરા સાંભળવા માટે છે, એમને વ્યવસાયની લતે ના લગાડ. મીરા બનું છે તારે? જો જુઓ ત્યો મીરા મીરા ને મીરાની જ વાતો. સ્ત્રીઓમાં શક્તિ હોય છે અને સહન શક્તિ પણ. દીકરી લાખની અને દીકરો 1.25 લાખનો આજ તો તફાવત છે દીકરી અને દીકરામાં. મને કાચી પોચી કે નબળી ના સમજતો. ગામે ગામમાં મીરાબેનના નામનો ડંકો વાગવા લાગ્યો છે અને એ બેને તો આ ગામનું, જિલ્લાનું અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. એવી પામ્યા સોગાત મારી ધન્ય ધરા ગુજરાત. તમે કેટલી બધી સ્ત્રીઓને જાણકારી આપી કે સ્ત્રીઓ પણ ઘણું બધું કરી શકે છે, આત્મનિર્ભર બની શકે છે, સ્વતંત્ર રીતે સમાજમાં માથું ઊંચું રાખીને જીવી શકે છે. ગામડાઓ અને ડેરી ઉદ્યોગને એક જ સાથે એક જ મુકામ પર લાવવામાં તમારું અમૂલ્ય યોગદાન છે મીરાબેન. ગાય આપણા ભારતની સંસ્કૃતિ છે, તેમાં દેવી દેવતાઓ વસે છે, ગાય આપણી માતા છે. જય જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.